મિત્રો ગમત સાથે જ્ઞાન ચેનલમાં હું મહીપતસિંહ ગોહિલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે ટેટ ટાટ ભરતી બે હજાર ચોવીસ ધોરણ નવથી બારમાં જે શિક્ષકોની ભરતી થવાની છે એના વિશે હું એક તમને માહિતી આપીશ કેમ કે ઘણા વિદ્યાર્થીઓની માગ છે કે જે મેરિટ બને છે મેરિટ એ કઈ રીતે બનવું જોઈએ મુખ્ય પરીક્ષાના આધારે બનવું જોઈએ કે સિત્તેર પ્લસ ત્રીસના આધારે બનવું જોઈએ બરાબર છે તો જો તમે આપણી ચેનલ પર ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરતા હો તો ગમ્મત સાથે જ્ઞાન ચેનલને લાઇક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઇબ કરી દેજો નીચે ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામની લિંક આપેલી છે જો તમે આપણા ગ્રુપમાં જોડવા માગતો હો તો તમામ અપડેટ ત્યાં આપવામાં આવશે જોડાઈ જજો બરાબર છે તો ચાલો મિત્રો આપણે આગળ વધીએ જો માધ્યમિક શિક્ષકની ભરતી માટે ટાટની મુખ્ય પરીક્ષાના ગુણના આધારે મેરિટ બનાવવાની માગ છે વિદ્યાર્થીઓ કરી રહ્યા છે બરોબર છે એટલે કે સિત્તેર ત્રીસ ટકાના ગુણભારના બદલે સો માર્કની મુખ્ય પરીક્ષામાં મેળવેલા ગુણ આધારિત ઉમેરવ્યવહારનું મેરિટ બનાવવાની માગ છે જે થઈ રહી છે બરાબર છે ઓકે તો પહેલાં જે ભરતી થતી હતી એમાં આપણે હજી મોસ્ટ ઓફલી ટાટના સિત્તેર ટકા અને બીએડ અને એમએડ ગ્રેજ્યુએશન પોસ્ટ ગ્રેજ્યુએશનના ત્રીસ ટકા એટલે કે સો ટકા ધ્યાનને લઈને મેરિટ તૈયાર કરવામાં આવે છે બરાબર છે ખાસ યાદ રાખજો બીએડ એમએડ અગાઉ જે ભરતી થતી હતી અગાઉના સમયમાં સિત્તેર ટકા છે બરોબર છે ભરતી માટે સિત્તેર ત્રીસ મુજબ સ્ટાર્ટના સિત્તેર ટકા બીએડ એમએડ ગ્રેજ્યુએશન અને પોસ્ટ ગ્રેજ્યુએશનના ત્રીસ ટકા એટલે કે હું તમને જણાવી દઉં સ્ટાર્ટના સિત્તેર ટકા બીએડ એમએડ બરાબર ગ્રેજ્યુએશન પોસ્ટ ગ્રેજ્યુએશન બરાબર ત્રીસ ટકા સો ટકા આના આધારે મેરિટ બનતું હતું જોકે વિદ્યાર્થીઓની એવી માંગણી છે કે મેરિટ છે મુખ્ય પરીક્ષામાં જે પરીક્ષા લેવાની જીપીએસસી પ્રમાણે દી દિસ્તરીય પરીક્ષા લેવાની બરાબર દિસરીય એટલે સો ગુણના આધારે મેરિટ બનાવવામાં આવે એવી વિદ્યાર્થીઓની માંગ છે આનાથી શું થશે ગુણવત્તા સભર શિક્ષકો મળી રહેશે બરોબર છે જો છે એમાં સિત્તેર ત્રીસમ મતલબ મુખ્ય જે માધ્યમિક શિક્ષક ભરતી માટે ટાટની મુખ્ય પરીક્ષાના ગુણના આધારે મેરિટ બનાવવા માટે ભરતી કરવામાં આવે તે ટાટ પરીક્ષા પાંચ ઉમેદવારે રાજ્ય સરકાર અને શિક્ષણ વિભાગ પાસે લેખિતમાં રજૂઆત અને માગણી કરેલી છે બરોબર છે તો ખાસ યાદ રાખજો આનાથી પણ ઘણો બધો ફાયદો થશે જોઈએ હવે આગળ ભરતી બોર્ડ છે તે શું નિર્ણય લે છે બરાબર છે અને જે ગઈ વર્ષે પરીક્ષા લેવામાં આવી હતી રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા એમાં પ્રથમ વખત જીપીએસસીની પરીક્ષા પદ્ધતિ મુજબ દ્વિસ્તરી પરીક્ષા લેવામાં આવી હતી બરાબર છે જે જીપીએસસીની જે પરીક્ષા પદ્ધતિ હોય એ મુજબ દ્વિસ્તરી પરીક્ષા લેવામાં આવી હતી અને આ દ્વિસ્તરી પરીક્ષાના માળખા મુજબ માત્ર અને માત્ર મુખ્ય પરીક્ષામાં જે મેળવેલ ગુણના આધારે હોય એ મેરિટ લિસ્ટ બનાવીને ભરતી કરવામાં આવે એવી પરીક્ષાના જે પાસ કરેલા ઉમેદવારો છે એને રાજ્ય સરકાર અને શિક્ષણ વિભાગ પાસે લેખિતમાં રજૂઆત અને માંગણી કરેલી છે હવે ભરતી બોર્ડ શું નિર્ણય લે તેના પર આધાર છે બરાબર છે તો જે ટાટ અને ટેટ ટાટ ભરતી બે હજાર ચોવીસ છે એ આવવાની છે ધોરણ નવથી થી બારમાં એમાં એટલી વેકેન્સી તો આવવાની જ છે ઉપરાંત જગ્યા વધારો થશે તો પંદર હજાર સુધી પણ આવી શકશે બરોબર છે જે જે કંઈ પણ વિદ્યાર્થી મિત્રો છે એ ટેટ ટાટ ભરતીના માટે એલિજિબલ છે જેમની પાસે સંપૂર્ણ લાયકાત છે એ લોકો એ સંપૂર્ણપણે બે હજાર ચોવીસના એન્ડ સુધીમાં તમે લાગી જશો એવી ભગવાનને હું પ્રાર્થના કરું છું બરાબર છે હવે ભરતી પર આગામી સમયમાં શું નિર્ણય લે તેના પર આધાર છે બરાબર છે તો કોઈપણ વિદ્યાર્થી મિત્રોને અન્ય કોઈપણ વેરી હોય અન્ય કોઈપણ ડાઉટ હોય પ્રશ્ન હોય તો કોમેન્ટ કરજો હું તેનો આન્સર આપીશ અને એ એક સારી બાબત કહેવાય બરોબર છે સ્વ ગુણના આધારે મેરિટ બને બરોબર છે તાજેતરમાં જે જ્ઞાન સહાયક છે એને સરકાર રદ કરી અને કાયમી શિક્ષકોની ભરતી કરે એવા તમામ ઉમેદવારોને એક આશા લઈને બેઠા છે અને એ સંપૂર્ણ સપનું પૂરું થશે બે હજાર ચોવીસમાં એવી હું આશા રાખું છું તો થેન્ક યુ મિત્રો મળીએ લખશે શું આભાર